ધોરણ 11 વિશે વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 1 ચેપ્ટર નંબર 4 વાણિજ્યનું પત્રકનું બાહ્ય સ્વરૂપ બરાબર તો વાણિજ્ય પત્રનું બાહ્ય સ્વરૂપ તો આપણે એના પહેલાં સૌ પ્રથમ અંદરના ભાગ જોયા હતા કે કેટલા ભાગ હોય ફકરાની અંદર એટલે કહે છે કે જે પત્ર હોય છે એ પત્રમાં કેટલા ભાગ હોય છે એનો આપણે આખો નમૂનો જોયો હતો બરાબર તો એ નમૂનોનો આપણે એ નમૂનામાં જેટલા હતા કે શીર્ષક તારીખ આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગ પ્રારંભિક પ્રારંભિક ફકરો મધ્ય ફકરો અંતિમ ફકરો શુભેચ્છા દર્શક સમાપન અને સહી હસ્તાક્ષર આટલું આપણે જોયું હતું તો ત્યારબાદ આપણે શું શીખ્યા હતા એની બાદ આપણે પત્રમાં શીર્ષક કેવી રીતે લખાય અને બીજું શું શીખ્યા હતા તારીખ કઈ રીતે લખવાની અમેરિકન પદ્ધતિ કે બ્રિટિશ પદ્ધતિ તારીખ હંમેશા બ્રિટિશ પદ્ધતિથી લખવાની હવે આવે છે આંતરિક સરનામું બરાબર તો આંતરિક સરનામું ક્યાં આવે આંતરિક સરનામું આપણે તારીખ લખી દઈએ ને પછી લખવાનું હોય એક લીટી છોડીને એટલે કહે છે કે આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે જેને પત્ર મેળવવાનો છે આ સરનામું હાંસિયાને અડીને લખવામાં આવે છે ડાબી બાજુ બરાબર તારીખ પછી એક લાઇન છોડીને લખવાનું રહે છે આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વ સામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જળવાવો રહે છે એમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો હોય છે આંતરિક સરનામાની અંદર બરાબર તો કહે છે કે કોઈ એક વ્યક્તિને ઉદ્બોધિત કરીને પત્ર લખવામાં આવે તો વ્યક્તિનું નામ દાખલા તરીકે આપણે બેંકમાં લખવાનું હોય તો આપણે બેંકનું સરનામું લખીએ છીએ બરાબર તો ધી મેનેજર કરીને લખીએ કે કોઈ પણ કોઈ વિભાગીય અધિકારીને લખવાનો હોય તો કહે છે કે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તેનો હોદ્દો પણ લખવાનો હોય છે તો ત્યારબાદ આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે પણ કોઈ નામ લખવામાં આવે ત્યારે એમની આગળ સન્માનવાચક વિશેષણ પણ ખાસ ધ્યાન આપવાનું રહે છે જ્યારે સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષનું નામ હોય ત્યારે અંગ્રેજીમાં MR એટલે કે મિસ્ટર અને ગુજરાતીમાં આપણે શ્રીમાન કે શ્રીયુક્તનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ મહિલા હોય તો તમે મિસ કે મિસિસનો ઉપયોગ કરો છો મિસ એટલે કે કુંવારા માટે અને મિસ એટલે કે પરણેલા માટે તો જ્યારે કોઈ મહિલાના નામનો સમાવેશ થતો હોય અને જો મહિલા પરણિત હોય તો એમના નામની આગળ શું આવે છે એટલે મિસિસ લખાય છે ગુજરાતીમાં શ્રીમતી લખાય છે અને મહિલા અપરણિત હોય તો એના મિસનો ઉપયોગ થાય છે મિસ એટલે કુમારી એના પછી જે છે કે આંતરિક સરનામામાં કેટલીક વ્યક્તિઓના નામની સાથે જો પદવી હોય ને તો આપણે ઘણી વખત એમનું ડિગ્રી પણ લખતા હોય છે ઘણા નામની જોડે લખે છે એમ એ PhD MA બધું લખતા હોય છે ડૉક્ટર દેખજો ડૉક્ટરનું નામ લખ્યું હશે ને તેની જોડે એમની કેટલી ડિગ્રી છે ડિગ્રી લખતા હોય છે કોઈક સર્જન હોય કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ હોય કોઈ USA ભણીને આવ્યું હોય બરાબર જે બી ડિગ્રી હોય ને બધી ડિગ્રી નીચે લખતા હોય છે ઘણાને તો PhD કર્યું હોય ને તો પણ એમને નામની આગળ શું લાગે છે ડૉક્ટર શબ્દ લાગતા હોય છે તો ઘણા લખે છે કે MA MED MPhil ને PhD એવી રીતે લખતા હોય છે બરાબર તો દેખો આમાં લખી છે RV વાધ્યા PhD આ ESQ જો આપણે એ શેના માટેનો છે એ આપણે નથી આપણે એ તો ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એસ્ક્વાયરને ટૂંકમાં ESQ તરીકે ઉપયોગ કરો તો પણ આપણે એનું જરૂર નથી હવે એના પછી શું આવશે આંતરિક સરનામામાં તમે આ પેજ નંબર 22 ઉપર જોઈ શકો છો એમાં દેખો લખ્યું છે ધી સેક્રેટરી જાયકોડ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ
એની નીચે મેનેજરનું લખ્યું છે, આપણે લખીએ છીએ ને બેંકમાં જ્યારે પત્ર લખવાના હોય, બરાબર, ત્યારે આપણે બેંકમાં અત્યારે શું લખીએ છીએ આંતરિક સરનામામાં, ધી મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નવરંગપુરા અમદાવાદ, એ બીજું કોઈ પણ હોય તો આપણે મેનેજરને એવી રીતે લખીએ છીએ, બરાબર, બેંક ઓફ બેંકનું નામ લખીએ, મેનેજર, પછી કયા એરિયામાં આવી છે એનું સરનામું લખીએ. ત્યારબાદ આવે સંબોધન. સંબોધનમાં શું લખીએ આપણે, એ સંબોધન લખો છો ને તમે અંદર, શું લખો છો સંબોધનમાં? સંબોધન આંતરિક સરનામા પછી એક લાઈન છોડી અને ડાબી બાજુ આવે સંબોધનમાં, શ્રીમાન લખીએ છીએ, શ્રીમતી લખીએ છીએ, હેલો હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, બરાબર, તો શું કહે છે કે ડિયર સર, ડિયર મેડમ, આ બધું સંબોધન કહેવાયનું. તો કહે છે કે એની અંદર ઘણી વખત આપણે શું કહે છે આંતરિક સરનામા, જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય આપણે ડિયર એટલે કે પ્રિય એવું એના પછી નામ લખાવવું જોઈએ, અને ઉલ્લેખ ન થયો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થયો હોય તો સર કે મેડમનો ઉપયોગ સંબોધન થઈ શકે છે. એ વખતે શ્રીમાન, શ્રીમતી એવું સંબોધન વપરાય છે. આપણે લખીએ છીએ તે ઘણી વખત માનનીય સાહેબ શ્રી, માનનીય મેનેજર શ્રી, શ્રીમાન, બરાબર. તો કહે છે કે જ્યારે પણ કોઈ પત્ર કે જૂથને સંબોધીને અંગ્રેજીમાં આપણે શું લખીએ છીએ જેન્ટલમેન, ગુજરાતીમાં શ્રીમાન, અને બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધનમાં અલ્પવિરામનો પ્રયોગ પણ કરવામાં આવતો હોય છે. ઘણી વખતે આપણે સરકારી સંસ્થા હોય પત્ર વ્યવહારમાં સર મેડમ એવું સંબોધન વપરાય છે, વપરાતું હોય છે. ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન, શ્રીમતી, સાહેબ શ્રી, મહેરબાની, મહોદય, મહાશય એવું પણ આપણે ઘણી વખતે આપણે પત્રમાં એ પત્રનું સંબોધન પત્રના અંતના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન કયું લખાશે એ નિયત કરે છે. હવે શું આવશે પત્રના ત્રણ ભાગ, બોડી ઓફ લેટર, પ્રારંભિક એટલે શરૂઆતનો, મધ્ય ફકરો એટલે જે આપણે મેઇન તેના વિશે વાતચીત કરવાની છે તે, અને છેલ્લે અંતિમ ફકરો એટલે કે આપણે સમાપન કરવાનું હોય. તો કહે છે કે પ્રારંભિક ફકરો હોય, પ્રારંભિક ફકરામાં શું લખો કે આ ફકરામાં સામાન્ય રીતે અગાઉ આપણે જે પત્રની વાત થઈ હોય ને એ લખીએ આપણે. તો કે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીત સંદર્ભ પૂરો પાડે છે, અથવા તો પત્ર લખનારનો સામાન્ય પરિચય આપે. આપણે કોઈ પત્ર લખીએ શરૂઆતમાં આપણે શું લખીએ કે કેમ છો, બધા મજામાં, તમારા ઘરે મજામાં હશે, બધાની તબિયત સારી હશે એવું લખતા હોય છે ને, બરાબર. એ પત્ર અને આ ધંધાદારી પત્ર એ અલગ છે. તો ધંધાદારી પત્રમાં આપણે શું લખીએ શરૂઆતના ફકરામાં કે ભાઈ તમને અમારો આગળનો પત્ર મળ્યો હશે, અમે એના સંદર્ભમાં જે આ પત્ર લખીએ છીએ, આગળ આપણે આ વાતચીત થઈ હતી, બરાબર. તો કે છે કે એનો થોડો ઘણો સામાન્ય પરિચય આપે, અને પત્ર એક કડી સ્વરૂપે બાંધવા મદદરૂપ થાય છે. આ રીતે શરૂ થાય પત્ર દૂત તરીકે કામકાજનું યોગ્ય રીતે પાર પાડી શકે છે. એના પછી છે મધ્ય ફકરો, જે મેઇન ફકરો. બીજો ફકરો હોય ને પત્રના હૃદય સમાન, એટલે કે જે વિષયમાં અંગે વ્યવસ્થિતથી વાતચીત કરવાની હોય ને એની મુખ્ય વાત એ મધ્ય ફકરામાં કરવામાં આવે. એટલે કે છે કે વાક્ય રચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવે છે એના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી અને માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે. પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય અને પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા તો મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય રીતે ગોઠવણી કરીને પણ આપણે શું કરીએ છીએ પત્રવાચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એ ઉપાય વિભાગમાં થાય છે. અંતિમ ફકરો જે છે એ અંતિમ ફકરામાં શું કરીએ છીએ આપણે પત્રનો ત્રીજા ફકરો સમાપન છેલ્લો, એટલે કે પત્ર લેખન પત્ર વાચક પર શું અપેક્ષા રાખે એ સ્પષ્ટપણે જણાવી અને સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે. એટલે કે છે કે એને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનવાનો પ્રયત્ન કરે છે. અને કે જે અંતિમ જે ફકરો હોય છે, બરાબર, એની અંદર થેન્ક યુ, થેન્કિંગ યુ, અવેટિંગ
અન અર્લી રિપ્લાય ફ્રોમ યુ. એને કરતાં શું લખાય, વી વેઇટિંગ, અમે તમારા પત્રની રાહ જોઈ રહ્યા છીએ. વી વેઇટ એન અર્લી રિપ્લાય ફોર યુ, એટલે અમે તમારા પત્રની રાહ જોઈ રહ્યા છીએ. આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સહ રીતે લખી શકાય, અને કે આભાર સહ આભાર, એ બધું છેલ્લા ફકરામાં હોય. બરાબર, તો કે છે કલ્પવિરામનો ઉપયોગ થાય છે અને અનુકૂળ હોય ત્યાં સુધી જલ્દી જવાબ આપે એવું આપણે એક વાક્ય લખતા હોઈએ છીએ. બરાબર, અમે આપના આભારી છીએ એમ કરીને આપણે પૂર્ણ કરી દઈએ. અને પછી છેલ્લે આવે શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન એમાં શું કરીએ, શુભેચ્છા દર્શક સમાપનમાં કે પત્રની શરૂઆતમાં યથાયોગ્ય સંબોધન કરવામાં આવ્યું હોય અને અંતમાં પણ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. આના દ્વારા લખનાર અને મેળવનાર બંને વ્યક્તિના સંબંધનો ન વધારે સારો નિકટતાનો ખ્યાલ આવે એના, અને આ બે ભાગ બીજા સાથે સીધો સંબંધ અને સંબંધ એ માત્ર માત્ર વાસ્તવિક અને નિકટનો સંબોધન અને સમાપન પરથી ખ્યાલ આવે છે. એમાં યોર્સ ફેથફુલીને ફેથફુલી આપણે છેલ્લે દર્શાવીએ છીએ. બરાબર, શુભેચ્છા દર્શક સંબોધનમાં યોર સિન્સિયરલી, યોર ટ્રુલી, આ બધા છે, બધા એના શુભેચ્છા દર્શક સંબોધન છે. બરાબર, તો કે છે કે શુભેચ્છા દર્શક સમાપન અને સંબોધનમાં, સંબોધનમાં ખબર પડે ને, સંબોધન અને સમાધન સમાપન, આ સંબોધન છે અને આ સમાપન છે, એટલે વાત લખીએ ને તો ખબર પડી જાય આપણને. બરાબર, સંબોધન પહેલાં આવે, સમાપન પછી આવે. તો હવે છેલ્લે આવે છે સહી. સહી તો કરવી જ પડે ને, તો ખબર શું પડે કે પત્ર કોણે લખ્યો આપણને. બરાબર, તો આજનો જે હતું તમારું લેક્ચર એમાં આટલે સુધી રાખો, ઘરે તૈયારી કરજો, વાંચજો. બરાબર, અને આ જે પત્રનું છે વાણિજ્યક પત્રનું સ્વરૂપ, એ પત્ર કેમ લખતા શીખવું એના માટેનું ખાસ અગત્યનું છે, તો ધ્યાન રાખજો અને વાંચજો. થેન્ક યુ.